ત્યારે વડોદરામાં પરેશ રાવલે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. કપડા પર જનોઈ પહેરવાથી કોઈ હિન્દુ ના થઈ જાય. પરેશ રાવલે કહ્યું છે, હિન્દુ બનવા માટે હિન્દુ વિચાર અને સંસ્કાર જરૂરી છે. જનોઈ પહેરવાથી હિન્દુ થવાય તો જનોઈ વેચવા વાળો શંકરાચાર્ય થઈ ગયો હોય. પરેશ રાવલના શબ્દો છે, ભારતમાં તૂટ્યું શું છે કે તમે જોડવા નીકળ્યા છો. ખભા પર જનોઈ કરીને ફરતા હતા, પણ એમને એ ખબર નથી કે ખભા ઉપર કપડા ઉપર જનોઈ પહેરવાથી તમે હિન્દુ ન થઈ શકો. એના માટે હિન્દુ વિચાર જોઈએ, હિન્દુ સંસ્કાર જોઈએ, હિન્દુ સંવેદના જોઈએ, હિન્દુને સમજવાની તાકાત જોઈએ. જનોઈ પહેરવાથી જો હિન્દુ થવાતું હોત ને તો એ જનોઈ વેચવા વાળો તો ક્યારનો શંકરાચાર્ય થઈ ગયો. આ ભાઈ જે મંદિર મંદિર પેલા તો મંદિર મંદિર ની જાત્યા કરી, પછી એમાં ચૂંટણી હારી જાય ત્યારે જો કે તો ભગવાને સાથ નથી આપતો. કારણ કે ભગવાન પણ આપણા મોદી સાહેબ સાથે છે. કારણ કે જેને રામ રાખે એને કોણ જાગે. એટલે એને જોયું કે ભાઈ હવે આપણે કામ કરો, જોડા પહેરો અને ભારત જોડો યાત્રા, ભારત જોડો યાત્રા, જોડો મારવાનું મન થાય. ભારત જોડો એટલે ભારતમાં તૂટ્યું કે શું કે તમે જોડવા નીકળ્યા.